જય સ્વામિનારાયણ મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે હું તમને પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં જે ગ્લો ગાર્ડન બનાવવામાં આવ્યું છે તેની વાત કરીશ. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરીમાં ઉજવાશે. આ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ માટે લાખો લોકોની જનમેદની હશે. ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવા અમદાવાદ ખાતે સાયન્સ સિટી અને ઓગણજ વચ્ચે સરદાર પટેલ રોડ ઉપર એક ભવ્ય અને અદ્ભુત મહોત્સવ સ્થળ પ્રમુખ સ્વામી નગર આકાર લઈ રહ્યું છે. BAPSના ભક્તો, જેમાં બિલ્ડરો, વેપારીઓ અને સ્થાનિક ખેડૂતોએ આ મહોત્સવ માટે આપેલી કુલ 600 એકર જમીનમાં એક વિશાળ પ્રમુખ સ્વામી નગર આશ્રય લઈ રહ્યું છે. માત્ર એટલું જ નહીં, પરંતુ ગ્રીન એન્ડ ક્લીન મહોત્સવ સ્થળ તરીકે વિકાસ પામી રહેલા આ પ્રમુખ સ્વામી નગરમાં 7000 વૃક્ષો અને 10 લાખ કરતાં પણ વધારે ફૂલ છોડ રોપવામાં આવ્યા છે. આ પ્રમુખ સ્વામી નગરમાં ભવ્ય પ્રદર્શન ખંડો, પ્રમુખ સ્વામી મહારાજની મહામૂર્તિ, દિલ્હી અક્ષરધામની પ્રતિકૃતિ અક્ષરધામ મંદિર, બાડનગરી અને ગ્લો ગાર્ડન, જેની આપણે વાત કરવાના છીએ, આખા વિશ્વમાં તેની ચર્ચા થઈ રહી છે. કારણ કે આવો નેચરલ ફ્લાવર શો અથવા તો ગ્લો ગાર્ડન ભારતમાં પહેલીવાર બનવા જઈ રહ્યું છે. હાલમાં દુબઈમાં આવેલો મેરીકલ ગાર્ડન ટુરિસ્ટોની પસંદ બની રહ્યો છે. બસ તેવો જ આ ગાર્ડન આપનો બની રહ્યો છે. આ ગ્લો ગાર્ડનની ખાસિયત એ છે કે અહીં અનેક પ્રકારના અનેક કલરમાં ફૂલો તમને જોવા મળશે. આ ગાર્ડનમાં તમે વિવિધ પ્રકારના શેપમાં ફ્લાવર છોડને માણી શકો છો. પોતપોતાનામાં અદ્ભુત કલર અને સૌંદર્ય જમાવનાર આ ગાર્ડન યંગસ્ટર અને બાળકોને આકર્ષવામાં ખૂબ જ સફળ રહેશે. આ ગ્લો ગાર્ડનની વિશેષતા શું હશે તે તમે જાણો છો? હું કહું તમને, આ ગ્લો ગાર્ડનને પ્રમુખ સ્વામી મહારાજ ગ્રીન એન્ડ ક્લીન ગાર્ડન તરીકે પણ ઓળખવામાં આવશે. અહીં અનેક પ્રકારના ફ્લાવર્સની ડિઝાઇનને પ્રાણીઓ, મોટા પાંદડાઓ અને મનમોહક અલગ અલગ શેપ આપવામાં આવ્યા છે અને અહીં લગભગ એક સાથે લાખો ફ્લાવર્સની મુલાકાત લઈ શકશો. આ પ્રમુખ સ્વામી મહારાજ નેચરલ ગાર્ડન લગભગ 20-25 એકરમાં ફેલાયેલું છે કે જેમાં સ્ટેચ્યુ, સ્ટ્રક્ચર, ઈગલુ અને મંદિર જેવા શેપમાં આ ફ્લાવર્સની ડિઝાઇન તમે માણી શકશો. પ્રમુખ સ્વામી મહારાજ મહોત્સવમાં આવનારાઓ માટે આ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહેશે, જે તમને રાતે અને દિવસે આનંદિત કરશે. મહોત્સવની સાથે સાથે અહીંનું સૌંદર્ય પણ રોજે રોજ બદલાતું રહેશે. આ ગ્લો ગાર્ડનમાં તમે પરિવાર સાથે એન્જોય માણી શકો છો અને આ ગાર્ડનમાં કોઈ પણ એન્ટ્રી ફ્રી નથી. જે લોકો ફોટોગ્રાફરના શોખીન છે તે અહીંયા ગાડી ફોટો પણ શૂટ કરી શકશે. આ શાંત જગ્યા અને મનોરથ દ્રશ્યો આકર્ષણ જમાવશે. સ્વચ્છતાની સાથે સુગરતાનો સંગમ બનતો આ ગાર્ડન ટુરિસ્ટમાં ફેમસ હશે. આ ગાર્ડનમાં કોઈ પણ એવો કલર નથી જે અહીંયા ગાડી તમને જોવા ના મળે. અહીંયા દરેક કલરના ફૂલો તમને જોવા મળશે. રંગોનો અદ્ભુત તાલમેલ ધરાવતો આ ગાર્ડન એક અલગ જ દ્રશ્ય જમાવશે. તો દોસ્તો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય સ્વામિનારાયણ.